રાજપીપળા સ્થિત છોટુ પુરાણી વ્યાયામ વિદ્યાલયના પટાંગણમાં નર્મદા જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ મેળું ગુજરાતના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી પરણેશ મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમને સુરતના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષ વસાવા, જિલ્લાના તમામ તાલુકા પંચાયતના પ્રમુખ, ધારીખેડા સુગર ફેક્ટરી તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, અગ્રણી વિક્રમ તડવી સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય થકી ખુલ્લો મુકાયો હતો। જિલ્લા કક્ષાના આ ગરીબ કલ્યાણ મેળામાં 594 લાભાર્થીઓને અંદાજે 2.29 કરોડથી પણ વધુની રકમની સહાયના લાભોનું વિતરણ કરાયું હતું। મને શ્રી વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 2,20,000ની લોન મળેલ છે। મેં આની માહિતી જિલ્લા પંચાયત હેઠળ લીધી હતી, ત્યાંથી મને કહેવામાં આવ્યું કે આવી આવી યોજના છે, ત્યાંથી મેં અપ્લાય કરી। એના દ્વારા મને અનાજ કરિયાણાની દુકાનની અંદર મને સહાય મળેલ છે, જેમાં હું મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકું છું, હું પોતે આત્મનિર્ભર બની શકું છું। એ બદલ મેં સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં તારીખ 14 અને 15 આ બે દિવસ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી આજે 14 તારીખે નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાના આયોજનમાં 594 જેટલા લાભાર્થીઓને સીધે સીધી અહીંયા મદદરૂપ સહાય આપવામાં આવી રહી છે, જે પૈકી 22 જેટલી વ્યક્તિઓને મંચ પરથી સીધે સીધી સહાય વિતરણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે અને બાકીનું કાર્ય હવે સ્ટોલ પર ચાલી રહ્યું છે। ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી દરેક વ્યક્તિને પોતે વેપાર ધંધા ઉદ્યોગ અને જે કંઈક એની પાસે ટેકનોલોજી છે, હુનર છે, કૌશલ્ય છે, એને સાથે સાથે એને સાધન સામગ્રી પૂરું પાડવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે। દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને, દરેક વ્યક્તિને આ રીતે નાના નાના ઉદ્યોગોમાં પોતે રોજગારી પ્રાપ્ત થાય અને સુખી સમૃદ્ધ બને એવી ગરીબ કલ્યાણ મેળાની પાછળની જે ભાવના છે એ ગુજરાત સરકાર છેલ્લા 13 વર્ષની અંદર લગભગ 1,65,00,000 જેટલી વ્યક્તિઓને અને 35,000 જેટલા રકમની ધિરાણ કરીને ગુજરાતમાં એક ઉમદા સેવાનું કાર્ય કર્યું છે। એ બદલ ભૂપેન્દ્રભાઈ અને એમની ટીમને હું અભિનંદન પાઠવું છું।